એક તરફ ડભોઈ પાસેથી આરઆર સેલે વિદેશી શરાબ ઝડપી પાડ્યો તો બીજી તરફ વડોદરા તાલુકા પોલીસે બાતમીના આધારે સોખડા ગામ નજીક વિદેશી શરાબની ટ્રક ઝડપી પાડી, જેમાં 26 લાખની 430 પેટી વિદેશી શરાબની કબજે લીધી હતી. વડોદરા શહેર તાલુકા પોલીસને બાતમી મળી હતી કે શહેર નજીકના સોખડા રોડ પર આવેલા મિરસાપુરા ગામ પાસે એક મેદાનમાં એક શંકાસ્પદ ટ્રક ઊભી છે. જે માહિતીના આધારે પોલીસે દરોડો પાડતા ટ્રકમાં વિવિધ બ્રાન્ડની વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી. સ્થળ પરથી ટ્રક ડ્રાઈવર આલમશેર રહીમખાન પઠાણની પોલીસે વધુ પૂછપરછ કરતા અન્ય 3 બુટલેકોરાના નામ ખુલવા પામ્યા હતા. આ શરાબનો જથ્થો અહીંથી બોરસદ તરફ મોકલવા હોવાનું ડ્રાઈવરે જણાવ્યું હતું. જ્યારે ત્યાંથી ફોન આવે તે પ્રમાણે આગળ જવાની સૂચના મળી હતી. પોલીસે ટ્રક અને વિદેશી શરાબ મળીને 40 લાખનો મુદ્દામાલ કબજે કરી 2 આરોપીઓની ધરપકડ હાથ ધરી છે. ગઈકાલ રાત્રિના આશરે 8:30-9 વાગ્યાની આસપાસ અમને હકીકત મળેલી કે આ રીતની ગાડી આસોદ બાજુ સોખડા રોડ ઉપરથી નીકળવાની છે. જે આધારે અમે સ્ટાફ સાથે વોચમાં ઊભા રહેલા, જે દરમિયાન આ રીતની ગાડી આવેલી, જે ગાડીને અંદર ડ્રાઈવર સાથે એની ગાડી ચેક કરતા અંદર ઉપરના ભાગે લાકડાના વેર ભરેલી ગુણીઓ પડેલી હતી અને એને હટાવી નીચે જોતા દારૂની પેટીઓ મળી આવેલી. જે દારૂની પેટીઓ કુલ ગણી જોતા 430 નંગ થાય છે અને કુલ બોટલ નંગ 5162, જે કુલ મુદ્દામાલ રૂપિયા 40,82,500 રૂપિયાનો કબજે કરી અને આરોપી ડ્રાઈવરને પકડી લઈ હાલમાં કાયદેસરની કાર્યવાહી કરેલ છે. આ શરાબનો જથ્થો રોહતક હરિયાણાથી ભરેલાનો આરોપી જણાવે છે અને બોરસદ પાસેથી એક મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટ કરવાનો હતો એવું પોતાના નિવેદનમાં જણાવે છે. હાલમાં આપણે એક આરોપી પકડેલ છે અને બીજા 3 આરોપીને વોન્ટેડ જાહેર કરેલ છે. આરોપી જે વોન્ટેડ જાહેર કરેલ છે એ 2 વડોદરાના છે અને 1 આરોપીનું પૂરું નામ સરનામું મળેલ નથી. બની શકે વડોદરા પણ આવતો હોય એ બાબતે અમારી તપાસ હાલમાં ચાલુ છે.